આવો 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 કાકા કઈ જઈને આયા લા મંદિરે દર્શન કરી આવ્યો શ્રાવણ મહિનો ચાલે છે ને અરે વાહ લા એવો હોશિયાર થઈ ગયા છે માણસો કે મંદિરમાં જોયું બે કેવી રીતે દર્શન કરે ખબર છે એવા એંગલ પર ઉભા રહે ને કે એક બાજુ ભગવાન પર નજર હોય અને એક બાજુ એના ચંપલ તરફ નજર હોય બોલ પણ અમારા ઘર તરફ નું જે મંદિર છે ને હા એમાં કેવું આમ તું જો જમાનો કેવો બદલાયો કે પહેલા એવું બોર્ડ મારતા હતા હા કે ભાઈ મોબાઈલ ફોન્સ આર પ્રોહિબિટેડ પછી આઈ કીપ યોર મોબાઈલ સ્વિચ ઓફ હા કેમ કે લોકો લઈને જ આવતા હતા હા પછી એવું આવ્યું કે કીપ યોર મોબાઈલ ઇન સાયલેન્ટ મોડ બરાબર હવે તો આ લોકોએ નવું કર્યું શું સેલ્ફી વિથ ગોડ 101 રૂપિયા હે આ બોલ આ સેલ્ફી પરથી મને યાદ આવ્યું કાકા તમે જોયું પેલું પાઉટ વાળું જે કલ્ચર હતું ને આમ પાઉટ બનાવે પેલું ફેસ હા એ હવે પાછું બંધ થઈ ગયું તમે જોયું બે વર્ષ ચાલ્યું આમ બરાબર પાઉટ વાળું હવે નથી થતું હારું છે ને યાર બાકી નેક્સ્ટ જનરેશન ને એમ જ થાત કે આપણા પૂર્વજ વાંદરા હતા બતક હતા બતક અલા આ આ હમણા જે હમણા એકદમ પેલું ઓલિમ્પિકનો માહોલ ચાલતો તો ને હા તો મેં YouTube પર અમુક વિડિયો જોયા હા એમાં મેં એક જણનો વિડિયો જોયો પેલો શું નામ એનું બોલ્ટ બોલ્ટ હા હુસેન બોલ્ટ

આપણી બાયોગ્રાફી બની હતી ને એમાં સચિન પર જયારે બાયોગ્રાફી બની તો કદાચ એને કઈક ચાલીસ કરોડ લીધેલા ધોની પર બાયોગ્રાફી બની ત્યારે એણે કઈક પચાસ કરોડ લીધેલા મિલખા સિંઘે ખાલી એક રૂપિયો લીધો છે બોલ ક્યાં બાત હે પણ આ એક ડિફરન્સ છે એટલે હું ક્રિકેટના વિરોધમાં નથી કેતો પણ ઓલિમ્પિકના ખેલાડીની ખેલાડી કઈક મજા અલગ જ છે આખું આમ એટીટ્યુડ અલગ છે નહીં સો ટકા સો ટકા ટેલેન્ટ તો છે જ ને કાકા આ દેશમાં સૌથી વધારે જો કશું હોય તો ટેલેન્ટ છે યાર અને નાની નાની વાત છે ટેલેન્ટ યાર આ પાછું કઈક તમે અલગ લાયા શું એટલે આ તો દરેક વસ્તુમાં ઓલિમ્પિક થતું નહી એટલે બાકી તો આ રસ્તામાં મકાઈઓ વેચે છે ને તું જો પાર્થિવ શરીર આ ટેલેન્ટ છે ને એલા આ ટેલેન્ટમાં ના આવે પણ જેવો સેલ્યુટ છે ભાઈ આપણા તમામ હિન્દુસ્તાની પ્લેયર ને સેલ્યુટ છે ક્યાં બાદ મેં છે ને કેવું કર્યું છે હું છે ને હવે જનરલ ઓબ્ઝર્વેશન ની એક ડાયરી લખું છું અચ્છા અને એક પાનું પતી જાય ને ઓબ્ઝર્વેશન પછી એક પ્રશ્ન લખવાનો આપડો પોતાનો એટલે ના ખબર પડી એટલે મેં બધા ઓબ્ઝર્વેશન લખ્યા જો હું તને કહું અમુક અમુક તો મેં એવું લખ્યું છે કે તમારી નજરની ની સામે પેઢી બદલાય છે તમારી નજરની સામે પેઢી બદલાય છે હા તું જોજે બીકોમ ને બીબીએ ને એમબીએ માં છોકરા છોકરીઓ હજુ સિંગલ મળી રહેશે પણ આઠમા દસમાની છોકરીઓ અને છોકરાઓ સિંગલ નથી રહે બોલ બધા રિલેશનશીપમાં છે તમારી નજર ની બાપ ને ખબર પડી જ ગોરા પેલી ક્રીમ આવે છે ને તે ગોરા થવાળી ક્રીમ ને શેમ્પુ ની બોટલ અઠવાડિયામાં પૂરી થવા માંડે ને એટલે સમજી જવાનું કે આપડા બધા પ્રેમમાં પડ્યા છે પછી મેં લખ્યું છે કે ચાલતી ટ્રેન માંથી પ્લેટફોર્મ પર ઉતરતો માણસ ઓલવેઝ સિંગલ જ હોય છે હે એવું કેવું ભાલા પાણેલા ને ઘરે પહોંચવાની ઉતાવળ જ ના હોય યાર એને ખબર જ છે ઘરે જઈને ગાળો જ ખાવાની છે એટલે ચાલતી ટ્રેનમાંથી જે ઉતરે સિંગલ હોય હા એ આપણું ઓબ્ઝર્વેશન એમ અચ્છા અને આ ટ્રેનની વાત આવી છે ને બીજું લખી કાઢ્યું કે પ્લેટફોર્મમાં આમ વાંકા વળીને પાટા જોવાથી ટ્રેન વહેલી નથી આવતી આ બધા જ કરતા હોય ને બધા કરે એટલે આ રીતનું બધું લખ્યું કેવું જાય છે એટલે અમુક બહુ જ ફાલતુ હતા એવું લાગે કાઢી નાખો તે ડિલીટ કરી નાખું

किशोर काका जी पिंके से खसिया खसे हे hey, पिंके आई लव यू यार तुमने चुम्बलीस हजार चार सौ चौतरीस बार कीधु यार पिंकेस नहीं है पीना किन बोलू जो पिंकेस तो क्यों लागे पहला जेव लागे तेव लागे मने मजा आई गई जब तू फोन करो कितना वक्त कैसा है बस सब बढ़िया है पर थोड़ा लोचा भी है

ઘરે નો ના હોય એટલે મારે જતું રેવાનું રિસ્ક લેવાનું પણ તું શું કામ ઘબરાય છે હું છું ને કશું ચિંતા કર્યા વગર માનસિક રીતે ફ્રી થઈને જોખમ લેજે બિન્દાસ તમને મારે એવું પૂછવું છે કાકા કે આ સોસાયટી માંથી છે ચોર કોઈ ગેરંટી તે અને પકડવો કઈ રીતે પણ સીસીટીવી લગાડી દો ને પેલો ચેરમેન એવું કે છે કે ખોટો ખર્ચો નથી કરવો લાઉ કેવું યાર તો શું કરું યાર એક કામ કર

પછી કેવું લખ્યું મેં થોડું લખ્યું વલિયારી લઈ લે અને ખાંડ લઈ લે અને યાત્રા હોય ને વિમાન યાત્રા કર્યા પછી લગેજ પરથી એનું ટેગ એક એક વર્ષ સુધી ના ઉતારે એ ખબર નઈ શું હશે કે આપણે ફરી એવું બતાડવા એ ખબર નહીં પછી દિવાળી પર મળેલી ગિફ્ટ બીજા સગા વાળા ને સરકાઈ દે એ તો બધા કરે પછી પાંચ વર્ષના છોકરાને ને ત્રણ વર્ષ નો કઈ ટિકિટ લે રિમોટ હોય કે મોબાઈલ એની પીઠ ઠોકીને વારે વારે ચલાવે એ પણ બધા કરે છે સાચી વાત છે અને ગાડી લીધા પછી છ છ મહિના પ્લાસ્ટિકના કવરો સીટ પરથી ના હટાવે એ પેલું બતાડવા કેમણે લીધી હા આમાંથી ઘણા સારા છે એમ ને ચાલે તો મૂક રાખું છું અને પેલું પ્રશ્ન પ્રશ્ન પૂછવા વાળું એ લખ્યું ને છેલ્લે એવું લખ્યું છે કે શું હજુ પણ પ્રેમિકા કે વાઈફ શું હજુ પણ પ્રેમિકા કે વાઇફ નો ફોટો પર્સ રાખવાની પ્રથા છે કે બંધ થઈ ગઈ પ્રશ્ન કે ગમે તેટલી મોગી હોસ્પિટલમાં જાઓ ડોક્ટર ને બતાવતી વખતે બેસવું તો પેલા સ્ટૂલ પર જ પડશે ક્યાં બાત હે આચું કીધું બરાબર પછી લખ્યું છે કે જે છોકરાઓ શહેરમાં રૂમ લઈને રહે છે ને એ મોટા કપડા નહીં ને પહેરે સાચી વાત છે બરાબર ને બિલકુલ પછી ખબર નઈ જો આ એક માનસિકતા શું છે આપણા દેશમાં ખબર નથી શું તમે જો આર્ટસ ના સ્ટુડન્ટ હોવ ને આર્ટસ હા તો કે તમે ભણવામાં નબળા છો એમ એટલે તમે આર્ટસ લીધેલું એમ પણ એ તો બહુ વખત થી એવું ચાલે જ નહીં એ ખોટું છે પણ હા તો પણ એટલે લખી કાઢ્યું મેં ઓકે પછી ભારત માં કોઈ પણ એડ્રેસ હોય ને એની છેલ્લી લાઈન શું હોય ખબર છે ત્યાં જઈને કોઈને પણ પૂછી લેજો ને બતાવી દેશે બરાબર છે પછી આપડી ત્યાં કેવું છે ખબર બીજાની લાઈફ માં શું ચાલે છે ને એ જાણવું એ ખબર નહીં આપડા લોહી છે બરાબર જયારે પણ ફોન આવે ને એટલે બાજુમાં બેસેલો વ્યક્તિ આમ પૂછી લે કોનો હતો કોણ એટલે પણ તારે હું છે પછી આપણે છે ને બિલીફ બહુ કરીએ અમુક વસ્તુ ખરેખર માની જઈએ એટલે કેવું આપણે પશુ આહાર આવે ને પશુ આહાર પશુ આહાર ના થેલા પર લખેલું સ્વાદિષ્ટ અને જાયકેદાર એટલે કયા કાકાએ આ ચાકી લખ્યું હશે એટલે આવું બધું લખ્યું છે સારું છે સારું છે બધા માં ના મજાઈ પણ અમુક સરસ છે એમ તો અમુક ડિલીટ કરી દઉં લા પણ એક વસ્તુ તો છે આ દેશમાં તો કેટલી વેરાયટી છે યાર કાકા ભાષામાં દેખાવ ખાવાનું કલ્ચર હે પેલું કહેવાય ને આમ ભગવાને આમ

એટલે શેનો બિઝનેસ કરે છે એવું પૂછ્યું નથી તો પૂછી લેજે હમણાં મેં શિલ્પા શેટ્ટી નો ઇન્ટરવ્યુ જોયો ને એટલે મને એવું થયું કે બધું પૂછી લેવું સારું એમ ના ના એ તો પૂછાવડાઈશ બરાબર તો એટલે આવું કેવા ફોન કરેલો મે છે ને હમણાં તમારો રેડિયો પર એવું સાંભળ્યું કે તમે બધા ઓબ્ઝર્વેશન ની પેલી ડાયરી લખો છો ને તો મારે પણ એક ઓબ્ઝર્વેશન તમને કેવું છે આ રબર બેન્ડ આવે ને રબર બેન્ડ માથામાં બાંધવાનું રબર બેન્ડ એ રબર બેન્ડ નું કેવું છે ખબર છે ત્રણ વાર એની આંટી ફેરવો ને તો ફરે નહીં

વાઇફ બધી પિયર જશે અને મોલ્લામાં જૂના જૂના લેટિંગ માધા રેજો બધા અને પાછી જતી હોય ને ત્યારે મળવા જજો જતા જતા કેવાનું કે તું સાસરે જાય છે પણ મને કઈ થાય તો તું વચમાં રેજે અને પિયર આવે ત્યારે ટચ મારે છે બ્રધર એન્ડ સિસ્ટર બ્યુટીફુલ રિલેશનશીપ ભાઈ ખરેખર ભાઈ બેન નું ખરેખર જે લાગણી હોય ને એ ભાઈ બેન જ જાણે હા એ વાત ખરેખર કાકા સાચી એમાં પણ જો નાનો ભાઈ કે નાની બેન સાથે ઝઘડો ચાલતો હોય ને એમાં મોટો આવું ચાલુ વાતમાં આવું ચાલુ કરી દે ને હા લે 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 એ લે 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 પછી તો તું સીધું મારા મારી પર આવી જાય બહુ જ ચીડ આવતા મોટા ભાઈઓ તો આ રીતે